નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ચર્ચા કરવાના છે એમાં ઘણા વિદ્યાર્થીઓ જે છે એ પૂછતા હતા કે બિનસચિવાલય જે છે એમાં અમારું પેપર સારું ગયું છે તો હવે ડિપાર્ટમેન્ટ સિલેક્શન કરવાનું આવે તો એના વિશે થોડીક માહિતી આપો આમ જોવા જઈએ તો ડિપાર્ટમેન્ટ સિલેક્શન જે છે એ તમને આગળ જતાં ધીમે ધીમે કરતાં ખ્યાલ આવી જ જાય કે આપણે કેવી રીતે ડિપાર્ટમેન્ટ જે છે એમાં જઈ શકીએ પણ થોડી ઘણી માહિતી જે મેં ભેગી કરેલી છે એના આધારે આ વિડીયો જે છે એમાં આપણે ચર્ચા કરશું કયા ડિપાર્ટમેન્ટમાં આપણે લેવું જોઈએ કયા ડિપાર્ટમેન્ટમાં આપણને મળી શકે આ બધી ચર્ચા જે છે એ આપણે આ વિડીયોમાં કરવાની છે શરૂઆતમાં હું તમને એક જે પીડીએફ ફાઇલ જે છે એ પીડીએફ ફાઇલ બતાવી દઉં કે જેમાં તમારે કયું ડિપાર્ટમેન્ટ જે છે એમાં કેટલી સીટ જે છે એવી આપણને જે સચિવાલયની જ્યારે નોટિફિકેશન આવી હતી એમાં પણ રિવાઇઝ થયેલી નોટિફિકેશન છે એ સમયની નોટિફિકેશન જે છે એ અહીંયા દર્શાવું છું આપણને અહીંયા બે અલગ અલગ ભાગમાં નોટિફિકેશન આપી છે જેમાં પેલું જે લખેલું છે એ શું છે તો જે ભરવા પાત્ર જે ભરવાપાત્ર જગ્યા જે છે એમાં આપણને કીધેલું છે કે ખાતા વિભાગ અને કેટેગરી વાઇઝ આપણને અલગ અલગ જગ્યા આપેલી છે જેમાં તમે જોવા જાઓ તો મહેસૂલ વિભાગ છે તો મહેસૂલ વિભાગ એમાં પાંચસો ચાલીસ જેટલી કુલ જગ્યા છે બાકી તમને કેટેગરી વાઇઝ બધી અલગ અલગ વિભાગ જે છે અલગ અલગ જગ્યા જે છે એ તમને આપેલી છે હવે આપણે એક પ્રશ્ન એવો આવે કે ભાઈ કઈ જગ્યાએ ધારો કે કોઈ વિદ્યાર્થી જે છે એનું સિલેક્શન થઈ જાય છે હવે ધારો કે એને જોબ કરવાની છે તો એને કઈ જગ્યાએ બેસવાનું હોય તો એ જ પ્રશ્ન જે છે એમાં આપણને જવાબ મળી જાય કે અલગ અલગ જે વિભાગ છે ને આ વિભાગમાં તમને નીચે દર્શાવેલું છે કે ભાઈ બેઠક જે છે એ કઈ જગ્યાએ છે છે તો લખ્યું કલેક્ટર કચેરી હું તમને થોડુંક ઝૂમ કરી દઉં છું કલેક્ટર કચેરી ધારો કે આ જગ્યાએ લખેલું છે એનો મતલબ શું તો તમારે કલેક્ટર કચેરી જે મહેસૂલ વિભાગ હોય ત્યાં તમારી બેઠક હોય છે આ વાત કરી આપણે કઈ તો બિન સચિવાલય જેમાં સચિવાલય જે છે એમાં તમારે નથી બેસવાનું તમારે બિનસચિવાલય એટલે જે તે જિલ્લામાં જગ્યા ફાળવેલી હોય ત્યાં બેસવાનું હોય તો ઓફિસ આસિસ્ટન્ટ અથવા તો સચિવાલયમાં બેસવા માટેનું તમને નોટિફિકેશનમાં ક્યાં દર્શાવેલું છે તો સાવ નીચેના ભાગમાં અહીંયા લખેલું છે કે સચિવાલયના વિભાગો માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ જે છે એના વિશેની માહિતી આપેલી છે થોડોક હું તમને બંને વચ્ચેનો ભેદ કહી દઉં જો તમને ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી મળે છે તો તમારે બિસ્તરા પોટલા લઈ અને ક્યાં યોજવાનું તો ગાંધીનગર તમારે જતું રહેવાનું ગાંધીનગર જે છે ત્યાં તમને આ સચિવાલયની જે ઓફિસ છે આ ઓફિસ ફાળવવામાં આવે હવે તમારું જે સિલેક્શન છે આ સિલેક્શન આ ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કોઈ પણ એક જગ્યાએ હોઈ શકે એમાં આપણને જગ્યા જે છે એ કેટલી કીધેલી છે બસો ને સાડત્રીસ જેટલી જગ્યા કીધેલી છે હવે ધારો કે તમને આ ઓફિસ ઓફિસ આસિસ્ટન્ટ તરીકે તમે સિલેક્ટ કરી લીધું છે તો એમાં કયો વિભાગ આવશે એમાં પણ પ્રાયોરિટી પ્રમાણે તમને વિભાગ જે છે એ સિલેક્ટ કરવા આપશે તમે આ જે આપણને ટોટલ કેટલા વિભાગ આપ્યા છે તોતેર જેટલા વિભાગ આપ્યા છે અહીંયા તમને તોતેર જેટલા વિભાગ આપેલા છે આ બધા વિભાગની જે આપણે હેડ ઓફિસ કહીએ છીએ અથવા તો જે મુખ્ય ઓફિસ જે છે સચિવાલયની ઓફિસ કહીએ છીએ તો એ ઓફિસ ક્યાં હોય છે આ જે સચિવાલય છે એમાં ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ તરીકે જે સેવા બજાવતા હોય એની પાસે આ હેડ ઓફિસ જે છે એ રહેલી હોય છે હવે આપણને એમ થાય કે ભાઈ આપણે જે અલગ અલગ જિલ્લામાં બેસીએ છીએ તો એમાં અને ઓફિસ આસિસ્ટન્ટમાં શું ફેર તો એક તમને ઉદાહરણ આપીને જણાવું ધારો કે પાણી પુરવઠા અંગે કોઈ કામ છે હવે પાણી પુરવઠા અંગેનું કામ જે છે એ ગાંધીનગરમાં બેઠેલા વ્યક્તિ ઓફિસ આસિસ્ટન્ટ વ્યક્તિ જે છે એ પોતે અલગ અલગ બધા જિલ્લામાં જઈ અને પાણી પુરવઠા અંગેની માહિતી તથા બધી બાબત જે છે એનું ધ્યાન ન રાખી શકે એટલે અલગ અલગ જિલ્લામાં જે આવી પાણી પુરવઠાની ઓફિસ જે છે એ રાખેલી હોય છે અને ત્યાં જે તે વ્યક્તિ જે છે એ બધા રિપોર્ટ જે છે એ આપતો હોય છે ગાંધીનગર તો આવી રીતે ચેન કામ જે છે છે એ કરવાનું હોય એટલે આપણે જો ઓફિસ આસિસ્ટન્ટ તરીકે લઈએ છીએ તો ગાંધીનગરમાં આપણે આ વિભાગ સંભાળવાનો હોય છે અને સેમ વિભાગ જે છે એ અલગ અલગ જિલ્લામાં પણ સંભાળતા હોય છે તો આટલો ભેદ જે છે એ હવે તમને ખ્યાલ આવી ગયો હશે હવે થોડા ઘણા પ્રશ્નો જે છે એની ચર્ચા કરી આપણે એક વસ્તુ કીધી કે જો તમને ઓફિસ આસિસ્ટન્ટ તરીકે મળે છે તો તમારે જે તે વિભાગમાં જવાનું હોય છે એટલે કે આપણે સચિવાલયના અલગ અલગ વિભાગો હોય એમાં તમારે જવાનું હોય છે અને જે જો તમને બિનસચિવાલય તરીકે નોકરી મળે છે તો બિનસચિવાલયમાં તમારે જે તે જિલ્લામાં નોકરી કરવાની હોય છે ફરી પાછા આપણે આપણા જે પ્રશ્ન છે એમાં આવીએ તો એમાં આપણે બેઠક કઈ જગ્યાએ આના વિશે આપણે ચર્ચા કરી હવે ઘણાના પ્રશ્નો જે છે એ વોટ્સઅપ દ્વારા કે ટેલિગ્રામ દ્વારા કે ફોન દ્વારા પૂછવામાં આવે છે તો આવા થોડા ઘણા પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરીએ કે મારું નામ જે છે એ આગળ આવે એટલે કે ધારો કે બસો ને સાડત્રીસ જેટલી જગ્યા હતી ઓફિસ આસિસ્ટન્ટ તરીકે તો ધારો કે કોઈ વ્યક્તિ એવો છે કે જેનું નામ એટલું આગળ છે કે બસો સાડત્રીસની અંદર એનું નામ આવી જાય છે તો એને ઓફિસ આસિસ્ટન્ટ લેવાય કે અન્ય વિભાગ હવે જુઓ આ જે વસ્તુ છે ને એ જે તે વ્યક્તિના સિલેક્શન ઉપર જતું રહી છે ધારો કે કોઈ વ્યક્તિ જે છે એ બનાસકાંઠાનો છે તો બનાસકાંઠાનો હોય હવે એને પોતાના જિલ્લામાં જ રહી અને નોકરી કરવી છે એને ધારો કે ગાંધીનગર જે છે એ નથી જાવું તો એ પોતે બનાસકાંઠામાં પણ પોતે સારું એવું સિલેક્શન કોઈ પણ બીજા વિભાગમાં સિલેક્શન લઈ અને પોતે નોકરી કરી શકે છે એટલે કે ધારો કે એનો રેન્ક જે છે એ પચાસ છે તો પચાસ મો રેન્ક અને ધારો કે એને મહેસૂલ વિભાગમાં જાવું છે તો એ પોતાના જિલ્લામાં પણ મહેસૂલ વિભાગ તરીકે નોકરી કરી શકે છે અહીંયા આપણે પ્રાયોરિટી જે છે મેં તમને કીધું બધી રીતે પ્રાયોરિટી મળશે ધારો કે તમારું ક્રમાંક જે છે એ આગળ પડતો છે તો તમને વિભાગ જે છે એ વિભાગ સિલેક્શનમાં પણ પ્રાયોરિટી મળે પછી તમને જિલ્લાના સિલેક્શનમાં પણ પ્રાયોરિટી મળે છે તો આ બધી પ્રાયોરિટી જે છે એ તમે આગળ નંબર હોય તો તમે સેટ કરી શકો છો તો આ પ્રશ્ન જે છે ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે ઓફિસ આસિસ્ટન્ટ મળી જાય કે નહીં હવે તમને ઓફિસ આસિસ્ટન્ટ ન મળે અને બીજા કોઈ સારા વિભાગ મળે તો પણ સારું જ છે બંને જોબમાં આપણને ઓગણીસ પાંચસો જ મળવાના છે એનાથી વધારે અત્યારે તો મળવાના નથી એટલે બધા વિભાગ જે છે એ સારા જ છે અને ઓફિસ આસિસ્ટન્ટ જે છે એ આપણે કીધું એ પ્રમાણે કે તમારે ગાંધીનગર જે છે એ નોકરી કરવાની તમારા ફેમિલી મેમ્બર જે છે કોઈની વાઈફ છે કોઈના હસબન્ડ છે એને અન્ય કોઈ વિભાગમાં અન્ય કોઈ જગ્યાએ ધારો કે સરકારી નોકરી હોય છે તો એની તાત્કાલિક બદલી જે છે એ ગાંધીનગર થઈ શકે તો આવી રીતે ઓફિસ આસિસ્ટન્ટ જો મળે તો ગાંધીનગર જે છે એ તમારે સચિવાલયમાં નોકરી કરવાની હોય છે હવે વાત કરીએ આગળ મારું નામ વચ્ચે છે અને મારે આગળ તૈયારી કરવી છે તો મારે ક્યુ ડિપાર્ટમેન્ટ લેવું જોઈએ હવે આ પ્રશ્ન છે ને એનો જવાબ હું તમને આપું તો સામાન્ય રીતે જે તે તૈયારી કરે છે વ્યક્તિ કોઈ વિદ્યાર્થી છે કોઈ વિદ્યાર્થીની છે તૈયારી કરે છે તો એના માટેના જે મુખ્ય મુખ્ય આપણે જિલ્લાઓ કહીએ ને તો એમાં આવે છે એક તો અમદાવાદ ત્યારબાદ આવે છે ગાંધીનગર ત્યારબાદ આવે છે ગાંધીનગર એક આવે છે વડોદરા એક આવે છે સુરત અને એક આવે છે રાજકોટ આ પાંચ આપણે એમ કહી શકીએ કે જિલ્લા એવા છે કે જ્યાં તૈયારી કરવાનો સ્કોપ જે છે જે જીપીએસસી છે અથવા તો આગળના અપર ક્લાસ છે ડીવાયએસઓ છે નાયબ મામલતદાર છે તો આ બધાની તૈયારી કરવા માટેના સ્કોપ જે છે એ આવી જગ્યાએ મળી રહે છે તો હવે ધારો કે કોઈ વ્યક્તિ એમાં પાસ થાય છે અને એનો રેન્ક છે એટલો બધો આગળ નથી કે પોતે પોતાનું જે નક્કી કરેલું ગામ જે છે એ સિલેક્ટ કરી શકે તો એના માટેનો ઓપ્શન શું છે તો અહીંયા તમે જોશો ને વિભાગમાં તો વિભાગમાં અલગ અલગ એવી કોઈ પણ એવી પણ જગ્યા છે કે જેમાં તમને પર્ટીક્યુલર જિલ્લો જે છે એ આપી દીધો હોય જેમ કે તમે અહીંયા આ ત્રણ નંબરની નોટિફિકેશન જુઓ તો ત્રણ નંબરની જે જગ્યા આપણે જોઈએ તેમાં નોંધણીસર નિરીક્ષણની કચેરી અને ગાંધ ગાંધીનગર લેખું છે ગાંધીનગર મહેસૂલ વિભાગ તો આ તમે જોવા જાવ ને તો પર્ટિક્યુલર ગાંધીનગરના અલગ અલગ તાલુકામાં ધારો કે આ પચાસ છે તો માંથી ધારો કે એક બે જ ભરાણી હોય તો તમને પ્રોપર ગાંધીનગરમાં પણ મળી શકે અને તમારા નક્કી કરેલો જિલ્લો જે છે એમાં પણ તમને મળી શકે આ જ રીતે તમે જોવા જાવ ને તો આગળ અમદાવાદ છે વડોદરા છે તો વડોદરા રાજકોટ આવું બધા અલગ અલગ જે જિલ્લા આપેલા છે અલગ અલગ જે નોટિફિકેશનમાં આપણને તોતેર જેટલા ડિપાર્ટમેન્ટ આપ્યા છે તો એમાં તમે જોઈ લેજો કે અમદાવાદમાં પણ જગ્યા છે પછી વડોદરા છે એની આ પણ જગ્યા છે ને રાજકોટમાં પણ જગ્યા છે જેમ કે આ ઝોનલ ઓફિસર જે છે ઝોનલ અધિકારી એમાં રાજકોટ કીધેલું છે તો તમને રાજકોટમાં પણ મળી શકે તો આપણે ધારો કે આગળ તૈયારી કરવી હોય આપણે કોઈ ક્લાસીસ જોઈન કરવા હોય તો આપણે આ રીતે ડિપાર્ટમેન્ટ જે છે યોગ્ય ડિપાર્ટમેન્ટ તમે પસંદગી કરી શકો અને તમે આ જગ્યાએ અમદાવાદ છે રાજકોટ છે ત્યાં તમે લઈ શકો તો આટલી બાબત જે છે એ પણ નોંધવા જેવી છે એના પછી વાત કરીએ આટલા બધા ડિપાર્ટમેન્ટ છે આપણે અત્યારે જે ચર્ચા કરી એમાં તોતેર જેટલા ડિપાર્ટમેન્ટ છે તો આમાંથી કયા ડિપાર્ટમેન્ટ જે છે એને આપણે પસંદગી આપવી જોઈએ જો ડિપાર્ટમેન્ટની પસંદગી જે છે ને એ આપણે એમ કહી શકીએ કે આગળના જે રેન્ક છે ને એના માટે જ હોય છે સામાન્ય રીતે પાછળના રેન્ક હોય છે એને થોડું ઘણું બાંધછોડ કરવાનું છે અને પોતાની પ્રાયોરિટી આગળ અથવા તો પોતાનું નક્કી કરેલી જગ્યા ઉપર મળી શકે એ ધ્યાનમાં રાખી અને પાછળના જે વિદ્યાર્થીઓ છે આપણે એમ જોવા જાય તો બે હજાર પછીના રેન્કના વિદ્યાર્થીઓ છે એને થોડુંક ધ્યાન રાખી અને ડિપાર્ટમેન્ટ સિલેક્શન કરવું જોઈએ તો આગળના વિદ્યાર્થીઓ છે એના માટે જો વાત કરીએ આપણે તો પહેલી પ્રાયોરિટી તમે ઓફિસ આસિસ્ટન્ટને આપી શકો કારણ કે જેને ગાંધીનગર બેસવું છે સચિવાલયમાં એ ઓફિસ આસિસ્ટન્ટ જે છે એ પસંદ કરી શકે છે ઇન કેસ તમારે પોતાના જિલ્લામાં લેવું છે તો તમે મહેસૂલ વિભાગ જે છે આ મહેસૂલ વિભાગ જે છે એ તમે સિલેક્ટ કરી શકો આ પણ વિભાગ જે છે એ સારો છે પછી આર એન્ડ રોડ એન્ડ બિલ્ડિંગ જે છે કન્સ્ટ્રક્શન આ વિભાગ જે છે એ પણ સારો છે જેમાં વધારે વ્યક્તિઓ જે છે એ જાય છે ત્યારબાદ જોવા જઈએ તો આરોગ્ય વિભાગ જે છે આ આરોગ્ય વિભાગ જે છે એ પણ સારો છે કામ કરવું યોગ્ય રીતે તો કૃષિ વિભાગ જે છે એ પણ સારો છે શિક્ષણ વિભાગ છે એ પણ સારો છે તો આવા અમુક અમુક મેં વિભાગ તમને કીધા તો આવા ડિપાર્ટમેન્ટ જે છે એને તમે પ્રાયોરિટી સેટ કરી શકો પહેલાં તમે ઓફિસ આસિસ્ટન્ટ પછી તમે મહેસૂલ વિભાગ જે છે એમાં તમે સિલેક્શન જે છે એ કરી શકો ત્યારબાદ આર એન્ડ એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગ જે છે એનું તમે સિલેક્શન કરી શકો આરોગ્ય વિભાગ જે છે એમાં તમે સિલેક્શન કરી શકો તો આવા કેટલાક સારા ડિપાર્ટમેન્ટ જે છે એ તમે જે તોતેરે તોતેર વિભાગ આપેલા છે એમાંથી તમે ગોતી અને તમે તમારી પ્રાયોરિટી જે છે એ સેટ કરી શકો આની પીડીએફ જે છે એ હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ અને તમે ઓનલાઈન પણ જે વેબસાઇટ છે મારું ગુજરાતની એમાંથી પણ તમે આ જે નવી ને જગ્યા જે છે એ તમે મેળવી શકો એના પછી એક બીજો એક પ્રશ્ન એવો છે કે મારું ગામ જે છે એ વેરાવળ છે અહીંયા મેં ખાલી ઉદાહરણ તરીકે લીધું છે બનાસકાંઠા પણ હોય સાબરકાંઠા પણ હોય કોઈ પણ ધારો કે એવી રીતના દૂરનું ગામ હોય અને ધારો કે મને ડાંગ મળે તો મારે શું કરવાનું અથવા તો ડાંગ મળી શકે કે નહીં તો આના માટે હું તમને થોડીક એક્ઝામ્પલ આપીને સમજાવું ધારો કે કોઈ વ્યક્તિ જે છે એ સૌરાષ્ટ્રનો છે ધારો કે કોઈ એક વ્યક્તિ જે છે સૌરાષ્ટ્રનો છે એને સિલેક્શન કરવાનું છે પણ એનો રેન્ક જે છે એ બહુ જ પાછળ છે ધારો કે એનો રેન્ક જે છે ક્રમવાઈઝ જોવા જાય તો ત્રેવીસસોથી લઈને પચીસો સુધીનો એનો રેન્ક છે એવો પ્રયત્ન કરશે કે જેમાં આપણને આપણા જિલ્લાની નજીકની જ કોઈ પણ જગ્યા જે છે એ મળી જાય જેમ કે વેરાવળ હોય તો એને જુનાગઢ મળી જાય રાજકોટ મળી જાય અમરેલી મળી જાય એ લોકો એવો જ પ્રયત્ન કરતા હોય પણ જો એમાં કોઈ પણ એવી રીતે સેટ ન થતું હોય તો જ એ લોકો જે છે એને ફરજિયાત બીજી અન્ય કોઈ જગ્યાએ મૂકવું પડે છે તો આવી રીતે ધારો કે આપણું રેન્ક છે ત્રેવીસો રેન્ક છે તો અમુક ડિપાર્ટમેન્ટ એવા હશે કે જેમાં એટલી બધી જગ્યા જે છે એ નહીં ભરાણી હોય તો આવા ડિપાર્ટમેન્ટ જે છે એ તમે જો સિલેક્ટ કરી લો તો એવું બની શકે કે એમાં તમારો રેન્ક જે છે એ આગળની બાજુ હોય તો તમે તમારું તમારી જગ્યા જે છે એ વ્યવસ્થિત તમે સિલેક્ટ કરી શકો એટલે ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ એક ડિપાર્ટમેન્ટ એવો છે કે જેમાં આશરે સાઠ જેટલી જગ્યા છે પણ આ ડિપાર્ટમેન્ટમાં હજી સુધી કોઈ એટલા બધા વ્યક્તિઓ ગયા નથી અને ધારો કે ત્રણથી ચાર જ સીટ ભરાણી છે તો તમે શું કરી શકો આમાં તમે તમારી ચોથી સીટ તમે લઈ લો તો તમને આગળ જિલ્લા સિલેક્શનમાં પણ પ્રાયોરિટી જે છે એ મળી શકે હવે સાવ પાછળનો રેન્ક હોય એ લોકો માટે તો કોઈ વિચારવાનું જ નથી જ્યાં જોબ મળે ત્યાં લેટ લેવાની છે બાકી આગળના અને વચ્ચેના રેન્ક જે છે એમાં આપણે થોડું ઘણું એમ કહી શકીએ કે પોતે જો વ્યવસ્થિત ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરે હવે તમે ધારો કે આપણે જોવા જઈએ તો જે ટ્રાન્સપોર્ટ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન છે કે પાણી પુરવઠા વિભાગ છે પાણી પુરવઠા વિભાગમાં ધારો કે ચારસો પચાસ જગ્યા છે હવે ચારસો પચાસમાંથી ધારો કે ચારસો ને ચાલીસ જગ્યા ભરાઈ ગઈ ચારસો ચાલીસ જગ્યા વાહની દસ જગ્યા જે છે એમાં તમે એપ્લાય કરેલું છે તમને મળી ગયું છે તો એ દસ જગ્યા તમારે જવાનું હોય એટલે વિભાગે સારો સિલેક્ટ કરવાનો છે અને આપણા જિલ્લાની નજીકના કોઈ પણ જગ્યાએ આપણને મળે એ પણ આપણે એને પણ પ્રાયોરિટી આપવાનું છે તો આટલી બાબત જે છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે ઘણા વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવતું હતું કે ડિપાર્ટમેન્ટ એટલે શું ઘણાને કાંઈ ખબર જ નથી આના વિશે તો એની જાણકારી માટે મેં આ વિડીયો બનાવ્યો છે હજી જો આપણને એવું લાગશે કે આના રિલેટેડ કોઈ માહિતી આપવાની જરૂર છે તો આગળ પણ આપણે આના રિલેટેડ કોઈ એક વિડીયો અથવા તો કોઈ માહિતી આપતી જે વા વધારાની વાત જે છે એ હું ટેલિગ્રામ ચેનલમાં મૂકીશ તો હાલ આપણે આટલું રાખીએ છીએ વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો આભાર